કેમ છો બાળકો? આપણે આગળના પીરિયડમાં જોયું ને કે કઈ રીતે આપણે સ્થાન કિંમતના કોષ્ટકમાં બધી સંખ્યાઓને ગોઠવી શકીએ અને એના ઉપર તેનો વિસ્તાર કરી શકીએ અને ચડતો ઉતરતો ક્રમ પણ જોયેલો. હવે આજે આપણે પાછા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અલ્પવિરામ મૂકી અને કઈ રીતે સરળતાથી તેને વાંચી અને લખી શકાય, મોટી સંખ્યા હોય તો એને સરળતાથી કઈ રીતે આપણે વાંચી અને શબ્દોમાં લખી શકીએ તે જોઈશું. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ એમાં એક આપણે ઉદાહરણ લઈએ. અહીંયા મેં લખેલું છે બરાબર. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે અલ્પવિરામ ક્યાં ક્યાં મૂકવા એ પહેલાં આપણે સમજી લઈશું. તો ઉદાહરણ એકમાં આપણે પહેલાં પાછળથી એકમ, દશક, સો, આ એકમ, આ દશક, આ સો, તો સૌ પ્રથમ પાછળથી ત્રણ અંક મૂકીને પહેલાં અલ્પવિરામ, પછી બબ્બે અંક મૂકીને. હવે જે કોષ્ટકમાં આપણે બતાવ્યું છે એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, એ આપણે અહીંયા શોર્ટમાં ઉપર લખતા જઈએ. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ. હવે અલ્પવિરામ સુધીના જે બે અંક છે એને સાથે આપણે બોલવાના અને કયા સ્થાનમાં છે, તો ચાર અને બે સાથે છે એટલે આને બોલાય 42 લાખ, પછી 34,925. આ રીતે આપણે આને વાંચી શકીએ અથવા તો લખી શકીએ. તો આને જો મારે હવે શબ્દોમાં લખવું હોય તો 42,34,925 આવું લખાય. હવે બીજું ઉદાહરણ, પાછું આપણે અહીંયા એકમ દશક કરશું. એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ. હવે પાછળથી એકમ, દશક અને સો એ અલ્પવિરામ, પછી બે અંક મૂકીને. હવે અહીંયા લાખમાં કેટલા આવ્યા? 7. તો આને વચાશે 7,03,090. જે સ્થાનમાં શૂન્ય છે એને બોલવાનો નથી. 7,10,000માં શૂન્ય છે એટલે આપણે કંઈ બોલતા નથી. હજારમાં કેટલા છે? 3. 7,03,000 અને દશકને એકમનું સ્થાન ભેગું એટલે 90. 7,03,090. આ રીતે આપણે એને સરળતાથી વાંચી અને લખી શકીએ. તો પાછળથી યાદ રાખવાનું, જમણી બાજુથી પહેલાં 3 અંક મૂકવાના, એકમ, દશક, સો, પછી દરેક 2 અંકે આપણે અલ્પવિરામ કરતા જવાનું. ઉપરથી એકમ, દશક, સો, હજાર, દસ હજાર, લાખ, આવું આપણે સમજતા જવાનું. અહીંયા અમે આપણે લખીએ શરૂઆતમાં પ્રેક્ટિસ માટે, પછી આપણે એને સમજતા સમજતા એ રીતે આપણે વાંચી શકીએ. તો આ થઈ ગઈ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ. તો હું અહીંયા કેટલાક તમને પ્રશ્નો આપું તો તમારે એમાં યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકવાના અને પછી એને શબ્દોમાં લખવાના. યોગ્ય જગ્યાએ અલ્પવિરામ મૂકી શબ્દોમાં લખવાનું છે. બાળકો, આજે આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ જોઈ. હવે આવતા પીરિયડમાં આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ વિશે વાત